પહેલી ગેરસમજ તો એ ઊભી થઈ કે એવું માનવામાં આવતું હતું કેટલાક લોકો દ્વારા કે એ નારીવાદીઓ પુરુષોને ધિક્કારે છે આ વાત કદી પણ સાચી ના હોઈ શકે કોઈ પણ સમાજ જીવન સ્ત્રી અને પુરુષના સાહચર્ય વગર આગળ વધી જ ના શકે એ ધિક્કારે કેવી રીતે હા સ્ત્રીઓના અધિકારની માગણી કરવી અને એને જો ધિક્કાર ગણવામાં આવતો હોય તો એની સામે કોઈ સવાલ નથી બાકી સ્ત્રીઓ અથવા તો નારીવાદી વિચાર ધરાવનારાઓ પુરુષને ધિકારે છે એ વાત નારીવાદીઓએ કદી સ્વીકારી નથી આ એક ગેરસમજ છે બીજી એવી એવી એક ગેરસમજ છે કે પિતૃપ્રધાનતાની જગ્યાએ માતૃપ્રધાનતા આપવા માગે છે સ્થાપવા માગે છે નારીવાદીઓ પિતૃપ્રધાનતાની એટલે બધી જ જગ્યાએ જ્યાં પુરુષો સ્થાન ઉપર છે એ જગ્યાએ માતૃપ્રધાનતા એટલે કે સ્ત્રીઓને સ્થાન આપવાનો વાત નારીવાદીઓ કરે છે આવી ગેરસમજ છે આવું કદી હોય જ ન શકે ખરેખર તો નારીવાદીઓ આવા કોઈ પણ પ્રકારની એક હતું સત્તાનો વિરોધ કરે છે જેની જેવી લાયકાત અને ક્ષમતા એવું એને સ્થાન મળે એમાં પિતૃપ્રધાનતા કે માતૃપ્રધાનતા સ્થાપવાની વાત આવતી જ નથી ત્રીજી એક એવી ગેરસમજ પ્રવર્તે છે કે નારીવાદીઓ અથવા તો નારીવાદ ઉત્તમ સાંસ્કૃતિક વારસાને અથવા તો સંસ્કૃતિનો નાશ કરવા માંગે છે મિત્રો નારીવાદીઓ અને નારીવાદ સૌથી વધારે કુટુંબ અને લગ્ન જીવનને જાળવી રાખવાનું પસંદ કરે છે આ બંને સંસ્થાઓ આપણા આપણું સાંસ્કૃતિક વારસો છે હા એમાં એ પોતાના અધિકારો ન માગે એવું તો કદી બનવાનું નથી જ્યારે એ જાગે છે ત્યારે એ માગે છે અને એ માગે છે એ વાતને આપણે સંસ્કૃતિના નાશની સાથે જોડી દઈએ તે કોઈ પણ હિસાબે કોઈ પણ ના સ્વીકારે નારીવાદીઓ તો ના જ સ્વીકારે એટલે આ પણ એક ગેરસમજ છે એક એવી પણ ગેરસમજ છે કે સ્ત્રીઓ માટે અર્ધો અર્ધ સ્થાન એ ઈચ્છે છે નારીવાદીઓ ભલા અર્ધા સ્થાન ઉપર સ્ત્રીઓ આવશે ઓલરેડી છે જ એક તો પણ બહારના કામમાં આવશે આવું આવી કલ્પના કદી પણ નારીવાદીઓ કરતા નથી નારીવાદીઓ તો એવું કહે છે કે જેની જેટલી શક્તિ એ પ્રમાણે એને સ્થાનો મળે કદાચ એવું એ બને કે સ્ત્રીને હંમેશા અળગી જ રાખી છે માર્જિનમાં જ રાખી છે એ વધારે વર્ક કરે અને હાર્ડ વર્ક કરે એના કારણે એ પુરુષથી પણ આગળ વધી જાય આજે કેટલાક ક્ષેત્રોમાં આપણે જોઈ શકીએ છીએ તો એ અડધાથી પણ વધારે સ્થાનો મેળવે તો શું કરવાને ભાઈ નારીવાદીઓ સ્ત્રીઓ માટે અર્ધો અરસ સ્થાન ઈચ્છે છે એવું આપણે કહીએ એ ક્યારેય એવો દાવો ના કરે કે સ્ત્રીને સમાજમાં અર્ધા સ્થાનો મળવા જોઈએ આવડત અને શક્તિ પ્રમાણે સ્થાનો મળવા જોઈએ જ્યાં કોઈ વખત સ્ત્રી વધારે ક્ષમતા દાખવે તો એને વધારે સ્થાનો મળે એવું પણ બની શકે અને એમાં બધા જ નારીવાદીઓ આશાવાદી છે એટલે એ પણ એક ગેરસમજ છે અર્ધા સ્થાન નહીં પણ યોગ્યતા મુજબના સ્થાન તો એને ચોક્કસ જોઈએ જ એ પણ એક ગેરસમજ છે કે નારીવાદનો સંબંધ સ્ત્રીઓના પ્રશ્ન સાથે જ છે ને બીજે કશે જ નહીં આ વાત પણ સર્વાંશે સ્વીકારાય એવી નથી કારણ કે હવે તો દરેક દરેક ક્ષેત્રમાં સ્ત્રી તરફ દ્રષ્ટિ કરવી પડે એવા પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે એના પ્રશ્નો જ નહીં એટલું જ નહીં કેટલાક કાર્યોની અંદર સ્ત્રી વધારે એફિશિયન્ટ છે સ્ત્રી ને ઓછું કામ થાય એટલા માટે મશીનરીઝ આવી ગઈ છે ત્યારે એવા સંજોગોમાં સ્ત્રીના કેટલાક કાર્યો પણ પુરુષો લઈ લે છે એની સામે કદી સ્ત્રીઓએ વિરોધ નથી ઉઠાવ્યો પણ એણે આ વાતનો સ્વીકાર કર્યો છે અને નારીવાદીઓએ ખાસ એને એપ્રિશિએટ કર્યું છે ટેલિવિઝન ઉપર આવતા મોટા ભાગના રસોઈ શોઝની અંદર તમે જોઈ શકતા હશો કે પુરુષ રસોઈઓ હોય છે ક્યારેય કદી કોઈએ પણ એનો વિરોધ નથી કર્યો નારીવાદીઓ પણ એનો વિરોધ નથી કરતા એટલે નારીવાદીઓનો સંબંધ માત્ર સ્ત્રીઓના પ્રશ્નો સાથે જ હોય એવું ના બને અને હવે તો એવું પણ લા એવું પણ જોવા મળે છે કે દરેકે દરેક ક્ષેત્રમાં સ્ત્રીને માટે એક જગ્યા ઊભી કરવી પડી છે કોઈ પણ પક્ષ હોય રાજકીય પક્ષ તમે જોઈ લો એમાં એક નારીવાદી વિંગ છે એક સ્ત્રી સ્ત્રીઓની વિંગ છે તો માત્ર પ્રશ્નો માટે જ આ બધા કામ કરે છે એવું નથી સમાજ આખાના વિકાસ માટે સ્ત્રીને પણ સાથે રાખવી આ વાત સમાજને હવે સુપેરે સમજાઈ ગઈ છે એટલે નારીવાદનો સંબંધ માત્ર પ્રશ્નો અને એના ઉકેલ માટે હોય આ વાત પણ એક પ્રકારની ગેરસમજ છે અને છેલ્લે મિત્રો કોઈ વ્યક્તિ નારીવાદી વિચારો ધરાવતી હોય અને એની અંદર કોઈ દોષ હોય તો એના માટે નારીવાદ કેવી રીતે જવાબદાર હોઈ શકે એટલે વ્યક્તિના વ્યક્તિગત દોષ માટે નારીવાદ જવાબદાર નથી કોઈ એક વ્યક્તિ નારીવાદી છે અને ધારો કે એને પાનનું વ્યસન છે તમાકુનું વ્યસન છે તો એના માટે એ જે વિચારસરણી ધરાવે છે એ જવાબદાર ન હોઈ શકે કોઈ પોલીસનો દીકરો ધારો કે સુરક્ષાના બધા જ ધોરણોનો ભંગ કરે છે તો આપણે એના માટે પોલીસને જવાબદાર ગણતા નથી તો અહીંયા પણ આપણે સ્ત્રીને જવાબદાર ગણવી એ કોઈ પણ હિસાબે વ્યાજબી નથી એવું હું કહીશ આ બધી જ એની ગેરસમજો છે સમાજમાં જે પ્રવર્તે છે નારીવાદને માટે એ છે એ પુરુષોને ધિકારતી નથી નરી માતૃપ્રધાનતા સ્થાપવા માગતી નથી વારસા અને સંસ્કૃતિને જાળવવા માગે છે અર્ધો અર્ધ સ્થાન ઉપર સ્ત્રીઓ હોય એવું ઈચ્છતી નથી આ બધી જ ગેરસમજો એની છે તો પ્રશ્ન એ થાય કે નારીવાદ એટલે શું નારીવાદના અર્થ તરફ હવે આપણે જઈશું નારીવાદ સ્ત્રી શોષણ અને સ્ત્રી સ્ત્રી દમન સામેનો વિરોધ છે નારીવાદની સમજૂતી દેશ અને કાળ પ્રમાણે બદલાતી રહે છે કોઈ પણ દેશ એનો કોઈ પણ સમાજ કયા સ્તરે છે એના આધારે નારીવાદની શરૂઆત થાય છે અને એ આગળ વધે છે એટલે આપણે એમ કહી શકીએ કે નારીવાદ સ્ત્રીઓના જુદા જુદા વર્ગોમાં એટલે ખૂબ ભણેલી ગણેલી સ્ત્રી છે ત્યાં પણ નારીવાદી વિચારો છે જ ખૂબ ઓછી ભણેલી સ્ત્રીઓ છે એ વર્ગોની અંદર પણ એના લેવલે નારીવાદી વિચારો છે સ્ત્રીની પાર્શ્વભૂમિકા શું છે એ કયા દેશમાં કયા પરગણામાં જન્મે છે એ શહેરની છે ગામડાની છે એ વેસ્ટર્ન કન્ટ્રીઝમાં જન્મેલી છે એ ઈસ્ટર્ન કન્ટ્રીઝમાં જન્મી છે એના આધારે નારીવાદની સમજૂતી બદલાય શિક્ષણ એને કેટલું લીધું છે જાગૃતિનો સ્તર એનો કેટલો છે એ નાની વાતને કેટલું સમજી શકે છે એની માનસિકતા કેવી છે એના આધારે નારીવાદની સમજૂતી બદલાઈ શકે પણ નારીવાદ સ્ત્રીઓના એક સરખા અધિકારોની હિમાયતી કરે છે એ વાત નક્કી જ અઢારમી સદીની અંદર ઇંગ્લેન્ડમાં જ્યારે નારીવાદી ચળવળ સૌથી પહેલાં ઉદ ઉદભવી સત્તરસો બાણુંમાં મેરી વુલસ્ટોન ક્રાફ્ટે ધ વિન્ડિકેશન ઓફ ધ રાઇટ ઓફ વિમેન નામનું પુસ્તક લખ્યું અને ત્યારે ખબર પડી કહો સ્ત્રીઓ પણ આટલા બધા અધિકારો ઈચ્છે જ ત્યારે એની પાછળનો જે આશય હતો અઢારમી સદીમાં ઇંગ્લેન્ડમાં નારીવાદી ચળવળ ઊભી થઈ ત્યારે એની પાછળનો જે આશય હતો એ સ્ત્રીને તમામ પ્રકારના અધિકારો સામાજિક આર્થિક રાજકીય બધા જ અધિકારો પ્રાપ્ત કરાવવાનો હતો એટલે આપણે ત્યાં તો રાજકીય જાગૃતિ બહુ જ મોડી આવી પણ આવી પછી એનો સ્વીકાર થવા લાગ્યો છે બધે જ થાય છે એવું નહીં કહું પણ ત્યાં ઈંગ્લેન્ડમાં આ નારીવાદી લડત આ તમામ પ્રકારના અધિકારો મેળવવા માટેની છે તો એ દ્રષ્ટિએ આપણે જોઈએ તો ત્યાં જ્યારે આપણે નારીવાદની કક્ષાની વાત કરીશું તો એમ કહી શકાય કે ઇંગ્લેન્ડમાં જ ઔદ્યોગિક ક્રાંતિ થઈ ત્યાં જ સ્ત્રીઓને ઔદ્યોગિક એકમોમાં કામ કરવાની તક મળી સ્ત્રી આ રીતે થોડે ગણે અંશે આર્થિક રીતે સ્વતંત્ર થઈ એને એવું લાગ્યું કે હું એકલી રહી શકીશ જીવી શકીશ મારી સાથે કોઈક હોય અને એમાં પણ કોઈ પુરુષ જ હોય એવું જરૂરી નથી એટલે ત્યાં સિંગલ વિમેન એટલે કે એકલી રહેતી સ્ત્રીઓની સ્ત્રીઓએ પોતાની જીવનશૈલીની અંદર કેટલાક મુક્ત નારીવાદી વિચારો અપનાવ્યા અધિકારો મેળવ્યા તો પછી આ લોકોના અધિકાર પ્રાપ્તિ માટે નારીવાદ શું કહે છે આવો સવાલ થાય પણ મિત્રો અહીંયા પણ નારીવાદી અટક લડત અટકતી નથી કારણ કે અહીંની આ સ્ત્રી એવા લેવલે આવી ગઈ છે કે હવે એ પોતાના મનોવૈજ્ઞાનિક અધિકારો માગે છે મતલબ એની સંવેદના પણ બીજા એ જાળવવી જોઈએ આ વાત એ કે જ આટલી વાત કર્યા પછી આપણે એ જોઈએ કે નારીવાદને વાતને ડિફાઈન કેવી રીતે કર્યો છે બ્રહચરે એની વ્યાખ્યા આપી છે કે સ્ત્રી માત્ર સ્ત્રી હોવાથી જ સામાજિક વ્યક્તિગત કે આર્થિક એવા કોઈ પણ સ્વરૂપનો આ આર્થિક એવા કોઈ પણ સ્વરૂપના ભેદભાવ સામે ભેદભાવ સહે એની સામેનો કોઈ પણ સ્વરૂપનો વિરોધ નારી વાત છે મતલબ કે એણે કોઈ પણ પ્રકારના ભેદભાવો સહવાના નથી એ સહતી રહીને એની સામે વિરોધ કરે છે તો નારી વાત છે બ્રાઉચરે એના વ્યક્તિગત ક્ષેત્રની પણ વાત કરી એના ઓવરઓલ સામાજિક ક્ષેત્રની પણ વાત કરી અને એને આર્થિક રીતે પણ ઇન્ડિપેન્ડન્ટ બનવાની વાત કરી હું અહીંયા મિત્રો કહીશ કે સ્ત્રીએ કાયમ જ આર્થિક કાર્યો કર્યા કર્યા છે પોતાના ઘર માટે કુટુંબ માટે સમાજ માટે સાવ ગામડાની અભણ સ્ત્રી પણ ખેતરમાં જઈને જ્યારે કામ કરે છે ત્યારે એ કામના બદલામાં કદી વળતર માગતી નથી પોતાના ખેતરમાં કામ કરે છે ત્યારે પણ હા આમ છતાં એણે ભેદભાવ સહવા પડે છે એટલે જ્યારે એની સામે થાય છે અને માગે છે કશુંક કે હું એ કામ કરું છું મને પણ આ જરૂરિયાત છે મને આટલા પૈસા જોઈએ છે ત્યારે કદાચ ટ્રેડિશનલ વિચારો ધરાવતા લોકોને ગમતું નથી પણ આ નારી વાત આ જ છે કે જરૂરિયાત મુજબ એ પોતાની ડિમાન્ડ કરે નારીવાદીઓ જાતિગત પૂર્વ પૂર્વગ્રહો અને પિતૃ પ્રધાનતાને ઓળખી કાઢે છે નાની નાની વાતમાં અને પછીથી એની સામે પગલાં લે એવું ઈચ્છે છે એવું એને જરૂરી લાગે છે એને ખ્યાલ આવી જાય છે કે ક્યાં ક્યાં આવા પ્રકારના ભેદભાવો છે તમે જુઓ એન્સાયક્લોપીડિયા બ્રિટાનિકામાં પણ આ જ વાત કહી છે એમાં કહેવામાં આવ્યું છે કે નારીવાદ સ્ત્રીઓની સ્વાતંત્ર ચળવળ છે કોઈ પણ પ્રકારની સ્વાતંત્ર ચળવળ છે એની અંદર આપણે પરાધીનતામાંથી મુક્તિ જોઈએ છે પ્રશ્ન અહીંયા એ થાય છે કે સ્ત્રીઓ ક્યાં પરાધીન છે પણ મિત્રો હું તમને સવાલ કરીશ કે સ્ત્રીઓ ક્યાં સ્વાધીન છે એ આટલું બધું કામ કરે છે અને આમ છતાં પણ એકાદ કંઈક ચૂક આવી જાય તો પણ બધો દોષનો ટોપલો એના પર જ નાખી દેવામાં આવે છે એને શું કામ કર્યું છે એ તરફ જોવામાં આવતું એન્સાઇકડિયા બ્રિટાનિકામાં આ મુજબ કહેવામાં આવ્યું છે એનો હું સાર અહીંયા તમને કહી રહી છું કે નારીવાદ સ્ત્રીઓની સ્વાતંત્ર ચળવળ છે નારીવાદ સ્ત્રીઓને પુરુષ સમકક્ષ દરજ્જો કારકિર્દી અને જીવનસાથી નક્કી કરવામાં સ્વતંત્રતા આપે છે ક્યાં ક્યાં સ્વતંત્રતા આપે છે જ્યારે એ પુરુષ જેટલા જ કલાકો કામ કરે છે એના જેવું જ પરિણામ આપે છે ત્યારે સ્વાભાવિક રીતે એ કંઈક ડિમાન્ડ કરે એને દરજ્જો નથી આ મળતો પણ કામ એટલું કરે જ પણ એ ક્યારેક એવી ડિમાન્ડ કરે છે કે મને દરજ્જો એ જોઈએ છે ને એના આધારે મારે મારી કારકિર્દી બનાવી છે મિત્રો આપણા ભારતીય સમાજની અંદર જીવનસાથી નક્કી કરવાની સ્વતંત્રતા તો આજે પણ દસ ટકા સ્ત્રીઓને હોય તોય સારું આપણા કેટલાક ગામડાઓની અંદર સ્ત્રીના લગ્ન છોકરીના લગ્ન હું સ્ત્રી નહીં કહું સાટાપાટા રીતે થઈ જાય છે અહીંયા એની પસંદગી ક્યાં આવી અને એને સોશિયલાઇઝ એવી રીતે કરવામાં આવે સમાજીકરણ એનું એવી રીતે કરવામાં આવે કે તારે વિરોધ નહીં કરવાનો કેમ નહીં કરવાનો વિરોધ કારણ કે માતા પિતાને એનાથી પ્રશ્નો ઊભા થાય જ તું જો કોઈ એક જીવનસાથી માટે ના પાડીશ તો તારા ભાઈ માટે શોધેલી છોકરી એ તારી સગી નણંદ છે એ પણ ના પાડી શકશે અહીંયા સ્વતંત્રતાનો એને સવાલ આવતો જ નથી પણ નારીવાદીઓ આ વાત સ્વીકારતા નથી એવું કહે છે કે આ સ્વાતંત્ર્ય ચળવળ છે ને એટલા માટે દરજ્જોને કારકિર્દી ઉપરાંત જીવનસાથી નક્કી કરવાની સ્વતંત્રતા પણ એને મળે જ એને સમાન અધિકાર મેળવવાનો એણે પ્રયત્ન કરવાનો છે એ કરે જ છે નારીવાદી હંમેશા સમાન અધિકાર મેળવવાનો પ્રયત્ન કરે છે આટલી વ્યાખ્યા પછી આપણે નારીવાદની કેટલીક લાક્ષણિકતાઓ જોઈએ અહીંયા તમને સ્ક્રીન ઉપર નારીવાદીની લાક્ષણિકતા આવશે પણ ખરેખર એ નારીવાદની લાક્ષણિકતા છે ઇટ્સ આ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ફેમિનિઝમ નોટ ફેમિનિસ્ટ નારીવાદ એક સામાજિક આંદોલન છે એટલે સામાજિક આંદોલનની જે જે લાક્ષણિકતા હોય એ તો બધી એની અંદર હોય જ કોઈ પણ સામાજિક આંદોલન હોય એને ખાસ ઉદ્દેશ હોય નારીવાદી આંદોલનને પણ એના પોતાના ઉદ્દેશો છે કોઈ પણ સામાજિક આંદોલન હોય એને કાર્ય કરવા માટેની એક 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 બુદ્ધિયુક્ત બુદ્ધિયુક્ત રીત રીત હોય છે છે આંદોલનની પણ આવી પછી એક આપણે કેરેક્ટરિસ્ટિક્સ જોઈશું એટલે એમાં ખ્યાલ આવશે એ સભાનતા સંગઠિત પ્રયત્ન છે કોઈ પણ આંદોલન હોય એમાં એક બે વ્યક્તિ કરશે તો એ આંદોલન ફ્લો